રાજસ્થાનના કોટામાં 107 જેટલા શિશુના મોત નિપજ્યાની ઘટના સામે આવી છે, ત્યારે રાજકોટની કેડી ચિનર હોસ્પિટલમાં રાજસ્થાનના કોટાથી પણ વધુ શરમસાર ગણી શકાય તેવી ઘટના સામે આવી છે. ગત ડિસેમ્બર મહિનાની અંદર રાજકોટની ચિલ્ડ્રન હોસ્પિટલમાં 111 બાળકોના મોત નિપજ્યાની ઘટના સામે આવી છે, ત્યારે 1 જાન્યુઆરી 2019 થી લઈ 31 ડિસેમ્બર 2019 સુધીમાં રાજકોટની ચિલ્ડ્રન હોસ્પિટલમાં 1235 જેટલા બાળકોના મોત નિપજ્યાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલો સિવિલ સુપરિન્ટેન્ડન્ટ મનીષ મહેતાએ જણાવ્યું હતું કે રાજકોટ સિવિલ હોસ્પિટલ પાસે પૂરતો સ્ટાફ છે, પૂરતા સાધનો છે, સરકાર દ્વારા પણ જરૂરી મુજબ મદદ કરવામાં આવી છે, તેમ છતાં શા માટે બાળકોના મૃત્યુ થઈ રહ્યા છે તે સૌથી મોટો સવાલ છે. વધુમાં તેમણે કહ્યું હતું કે 2018 કરતાં 2019માં ઓછા મોત થયા છે. 2018 કરતાં 2019માં મૃત્યુદર 1% ઓછો નોંધાવા પામ્યો છે. સિવિલ સુપરિન્ટેન્ડન્ટ મૃત્યુના આંકડા 1 વર્ષની જગ્યાએ 3 મહિનાના જ આંકડા કર્યા જાહેર. રાજકોટ સિવિલ હોસ્પિટલની જો વાત કરવામાં આવે તો ઓક્ટોબર મહિનામાં 131 બાળકોના મોત થયા છે, નવેમ્બર મહિનામાં 110 બાળકોના મોત થયા છે, ડિસેમ્બર મહિનામાં 112 બાળકોના મોત થયા છે. આ અંગે ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકોના પરિવારજનો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે બાળકોના પરિવારજનોએ માત્ર એક જ સૂર વ્યક્ત કર્યો છે કે છેલ્લા હોસ્પિટલમાં તંત્રની ઘોર બેદરકારી છે, તો સાથે જ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની સારવાર કરવામાં આવતી નથી. ભરત ભરડવા, ZSTV રાજકોટ. સૌ પ્રથમ તો જે આંકડો આવ્યો છે તે આખી હોસ્પિટલનો છે, આખી પીડિયાટિક હોસ્પિટલનો છે. આપણે જે અત્યારે ડિસ્કશન થઈ રહ્યું છે તે SNCU એટલે કે બિલો 1 મંથના બાળકોના મોત બાબતનો છે, કે જે 134 નહીં પણ ખરેખર 111 છે બાળકોના મોત. અને ઓવરઓલ આપણે જોઈએ તો 2018 અને 2019નું કમ્પેરિઝન જોઈએ તો 2018 કરતાં 19માં આપણે ડેથ રેટ છે ઓવરઓલ પીડિયાટિકનો ઘટેલો છે. તે ઉપરાંત જો 1.5 કિલોથી નીચેના બાળકો વધારે આવે, સેપ્સિસના વધારે આવે, બર્થ એસ્પેક્ટ જેના વધારે હોય, તો આવા બાળકોમાં મૃત્યુનો દર વધારે હોય છે. તે ઉપરાંત આપણે ત્યાં આજુબાજુના વિવિધ સેન્ટરમાંથી આવતા, એટલે કે જેને અમારી ભાષામાં આઉટબોર્ન એડમિશન કહેવાય, એવા બાળકોનું પ્રમાણ 50% ઉપર છે, કે જે અહીં આવતા આવતા જેની કન્ડિશન એટલી કથળી ગઈ હોય કે તેને બચાવવા મુશ્કેલ હોય. આમ ઓવરઓલ જોઈએ તો ક્યારેક કોઈક મહિનામાં એવા આઉટબોર્ન રેફરન્સ એડમિશન રેટ જો વધી જાય તો આપણે ત્યાં બાળકોના મોતને લઈને જે વાત સામે આવી રહી છે, શું માનો છો આપ? ખરેખર જે આંકડો સામે આવી રહ્યો છે એ ચિંતાજનક છે, આપણા સૌ માટે એક ચિંતાનો વિષય. જનરલી અત્યાર સુધીનો રેશિયો જોઈએ તો 70-80નો રેશિયો એવરેજ દર મહિને હોય છે, પરંતુ આ મહિનામાં લગભગ 111 જેટલો રેશિયો આવ્યો. એનો અર્થ એ કે લગભગ 30-32 બાળકો એવા છે કે જે બાળકોને વધારે સંખ્યામાં એના ડેથ થયા છે. જે કંઈ એમાં હોસ્પિટલની જાણ પૂછું તો હોસ્પિટલની કોઈ ખામી કોઈ એવું એ બતાવતા નથી, પણ જે કોઈ એની રિક્વાયરમેન્ટ હશે જેના કારણે બાળકોને કદાચ પૂરતી સારવાર નહીં મળી હોય એવી કોઈ વિષય હશે, અથવા ડૉક્ટરનો કોઈ અભાવ હશે, તો એ બાબતમાં તપાસ કરીને સરકારમાં રજૂઆત કરીને પૂર્તતા કરવામાં આવશે અને ભવિષ્યમાં આ પ્રકારના ઇન્સિડન્ટ ન બને એની પણ રાજ્ય સરકારમાં રજૂઆત કરીને ચિંતા કરો. ગોવિંદભાઈ, સ્ટાફની અછત હોવાનું સામે આવ્યું છે, નર્સની અછત હોવાનું પણ સામે આવી રહ્યું છે, શું માને? એ ડોક્ટરો અને નર્સની સ્ટાફ પૂરતો છે એમાં કોઈ પ્રશ્ન નથી, પણ કેટલાક બાળકો એવા પણ છે કે જે બાળકો જેમ પ્રી મેચ્યોર જન્મતા હોય છે અને વજન ઓછું હોય છે, એવા બાળકોને ક્યારેક ક્યારેક બચાવવા પણ આકરા થઈ પડતા હોય છે. એવા બાળકોની સંખ્યા પણ આમાં 111 છે એમાં મોટો આંકડો છે. સુપરિન્ટેન્ડન્ટનું કહેવું છે કે સ્ટાફની થોડી ઘણી ઘટ છે, સાથે જે NICU ડિપાર્ટમેન્ટ છે કે એમાં પણ ક્યાંક કાર્યક્ષમતા છે? સ્ટાફની જનરલી કાર્યક્ષમતાનો પ્રશ્ન નથી, પણ સ્ટાફની અછત તો થોડી ઘણી હશે જ, કારણ કે ડૉક્ટરો આખા ગુજરાતની અંદર જે પ્રકારે નવી હોસ્પિટલોની સુવિધાઓ ઉપલબ્ધ થાય છે, જે પ્રમાણે રિક્વાયરમેન્ટ ડૉક્ટરોની છે એ પ્રમાણે ડૉક્ટરો આપણને અવેલેબલ નથી. આપણે જાહેરાતો આપવા છતાંય ડૉક્ટરો સ્પેશિયાલિસ્ટો સુપર સ્પેશિયાલિસ્ટો પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે પણ સરકારી હોસ્પિટલમાં મળતા નથી, એના કારણે ક્યારેક આવી અછત પણ હોય છે.
એટલે ડોક્ટરોની અછતના કારણે આ બન્યું છે એવું નથી. વસરામ સાગઠિયા છે, તેમના દ્વારા આ મુદ્દે કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારની ઘોર બેદરકારી છે, સીએમના રાજીનામા સુધીની પણ તેને માંગ કરી. શું બીજા જે કોઈ માગણી કરવી એની સાથે મારે કોઈ લેવા દેવા નથી. નહીં, જે રીતે રાજસ્થાનના કોટામાં જે આ બન્યું અને ત્યાંને લઈને ભાજપ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા, હવે કોંગ્રેસ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો છે, આને લઈને કોંગ્રેસ